गुड मॉर्निंग फ्रेंड्स, चलो पर्यावरण में हवे आपणे प्रकरण 19 માં આગળ વધીએ। પ્રકરણ 19 કયું છે આપણને ખબર છે? હા, બીજ કહે ખેડૂતની વાર્તા। હવે આપણો ટોપિક છે વધુ અને વધુ ખર્ચાઓ। તો ચાલો આમાં શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ। છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા। ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં। હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા। નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો। હવે આ ટોપિકમાં આપણને કહેવામાં આવ્યું છે કે વધુ અને વધુ ખર્ચાઓ। આપણે જોયું કે ખેતર ખેડવા માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ થયો હતો, એટલે બળદ કે ગાયનો ઉપયોગ ઓછો કરી દીધો અને તેને કારણે છાણનું ખાતર પણ મળતું ન હતું। બીજું કે નવા બીજ એવા હતા કે તેમાં જીવજંતુઓ સરળતાથી સડો પાડી શકતા હતા અને તેથી જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવતો હતો। અરે, તેની ગંધ કેવી ખરાબ છે અને હસમુખના મોટાભાગના પૈસા દવા ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા। તો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો। હવે તમને ખબર હોય તો જંતુનાશક દવાની ગંધ ખૂબ જ ખરાબ હોય છે, તેથી આ દવા વારંવાર લખવાની હોવાથી હસમુખના જે પૈસા હતા એનો પણ વધારે ખર્ચ થવા માંડ્યો। નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા। બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા। આપણને ખબર છે કે ખેતરમાં સૌથી ઉપયોગી પાણીનો જો કોઈ સ્ત્રોત હોય ને તો એ છે નહેર। નહેર દ્વારા ખેતરે ખેતર પાણી મળી રહે છે, પરંતુ ખેતરના પાણી પણ ઓછા થઈ ગયા। તેથી ગામના લોકોએ શું કર્યું કે બોરવેલ દ્વારા પાણી મેળવવાનું ચાલુ કર્યું અને તેમાં પણ મોટરથી પાણી ખેંચવામાં આવતું હતું। ખર્ચા ઉપર ખર્ચતા વધતા ગયા। ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી, જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો। હવે ખર્ચા વધે અને કમાણી ન થાય તો લોન લેવી પડે અને ખેતરમાંથી જે પણ કંઈક નફો થતો હતો એ બધો જ લોનમાં ભરવો પડતો હતો। મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા। મોટાભાગના લોકો કપાસની ખેતી વધારે કરતા હતા કારણ કે કપાસનો ભાવ ખૂબ જ ઊંચો આવતો હોવાથી। જમીન પણ પહેલાં જેવી ન હતી, એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે એમ ન હતું। આપણે અત્યારે ખેતરમાં ઘણું બધું વાવીએ છીએ પણ એમાં ખાતર અને જંતુનાશક દવાનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે ધીમે ધીમે એ જ જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, જેને કારણે એકને એક પાક લેવામાં પણ મુશ્કેલી થાય છે। તેથી આ જંતુનાશક દવાનો વધારે પડતો આપણે ઉપયોગ કરીએ તો એ જમીનને નુકસાન કરે છે અને તેને કારણે તેની ફળદ્રુપતા ઓછી થાય છે અને આપણે જે પાક બનાવ્યો હોય તેમાં આપણને ફાયદો થતો નથી। ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલીભર્યું બની હતું। ફક્ત ખેતી કરીને જીવન જીવવું એ તો ઘણું મુશ્કેલ થઈ ગયું હતું। તેથી ઘણીવાર આપણે જોઈએ છીએ કે ખેતર પણ હોય અને એક બાજુ જોબ પણ કરતા હોય છે, કારણ કે ખેતીમાંથી આપણને એટલું મળતું નથી, તેથી બીજું કંઈક કરવું પડે છે। હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો, તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો। તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી। આપણે હસમુખની વાત કરતા હતા તો હસમુખ પહેલાં જેવો ન રહ્યો કારણ કે તેની પણ ઉંમર થવા લાગી। હવે ઉંમર થાય એટલે કામ કરવાનો જોશ ઓછો થઈ જાય, તેથી હસમુખ ગુસ્સામાં અને ચિંતામાં રહેવા લાગ્યો। પણ તેનો દીકરો હતો જેનું નામ હતું પરેશ। પરેશને ખેતી કરવામાં શોખ હતો નહીં,
બેંકની લોન પૂરી કરવાથી ટ્રકનો ડ્રાઈવર બની ગયો. જુઓ પરેશ, સૌથી પહેલાં આપણે દામજીભાઈની વાત કરી, દામજીભાઈ પછી હસમુખભાઈની વાત કરી. દામજીભાઈએ જંતુનાશક દવાના ઉપયોગ વગર, ખાતર વગર ખૂબ જ સારી રીતે ખેતી કરી. ત્યાર પછી એ ખેતી હસમુખે કરી. હસમુખ પાસે જ્યારે ખેતર આવ્યું ત્યારે જમીન ખૂબ જ ફળદ્રુપ હતી, પણ હસમુખે જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ કર્યો, તેથી ધીરે ધીરે તે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ અને જમીનમાં કોઈ પાક સારી રીતે થતો ન હતો. હવે પરેશ પાસે આ જમીન આવી છે, પણ હવે તો તેની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ, તો હવે પરેશ તેના પર ખેતી કરે તો શું તેને નફો થશે? ના, તેને તેણે કમાયેલા પૈસા પણ તેમાં ગુમાવવા પડશે. તેથી પરેશને તો ખેતી કરવાનો કોઈ શોખ હતો નહીં, તેથી તે એક ટ્રકનો ડ્રાઈવર બની ગયો. શું કામ? હા, તેના પિતાજીએ જે લોન લીધી હતી ને તે પૂરી કરવા માટે. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો, ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો હતો. તે ઘણીવાર તો રાત્રે પણ ઘરે ન આવતો, 3-4 દિવસ સુધી પણ ઘરે આવતો ન હતો, અને અચાનક તે કંઈક શોધી રહ્યો હતો. શું શોધતો હશે? તમને કંઈક યાદ આવે છે? વિચારો. ઓકે, ચાલો આપણે જોઈએ કે શું શોધતો હશે. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? જુઓ, પરેશ પૂછે છે કે આપણા દાદાજીની જે લાકડાની પેટી હતી જેમાં બીજ રાખતા હતા, તો એ ક્યાં ગઈ? એવું એની બાને પૂછે છે. તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? તો પરેશ કહે છે કે જે લાકડાની પેટી છે એમાં હું મારા ટ્રકના સાધનો મૂકીશ. આ રીતે એ લાકડાની પેટીનો તે ઉપયોગ કરવા માંગતો હતો. અને આ બીજ આપણને એક વાર્તા કહે છે, તો એ છેલ્લે એવું પણ કહે છે કે હવે તમને સમજાયું ને કે તે આ વાર્તા શું કામ કહે છે. હા, કારણ કે પરેશ તો એના ટ્રકના સાધનો મૂકશે, તો એ બીજ બિચારા ક્યાં જશે? તેથી તે બીજ આપણને તેની વાર્તા કહે છે. ત્યાર પછી હવે આપણે એક પ્રોજેક્ટ કરવાનો છે. એ પ્રોજેક્ટ કયો છે તે આપણે જોઈએ. તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે? જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, કયા કયા પાકની ખેતી કરે છે, કયા ખાતર દવા વાપરે છે, પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે. તો હવે આ એક પ્રોજેક્ટ છે. અત્યારે બધા તો ભેગા ન થઈ શકે, પણ ઘણા બધા ગામડેથી આવતા હોય છે, અથવા તો તમે અત્યારે ગામડે રહેતા હશો તો ત્યાં તમને ખેડૂત આજુબાજુ મળી જ રહે છે. તો તેમની સાથે તમારે વાતો કરવાની છે કે તેઓ વર્ષમાં કેટલી વખત પાક લે છે, તેમાં કેવી દવા કેવું ખાતર વાપરે છે, તો આ બધી માહિતી તમારે લેવાની છે. તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો. હવે અહીં પણ તમારે એક અહેવાલ તૈયાર કરવાનો છે. આગળ આપણે અહેવાલ તૈયાર કર્યા હતા એ જ પ્રમાણે તમારે ખેતર હોય કે વાડી હોય ત્યાં તમારે જવાનું છે. ત્યાં તમારે અવલોકન કરવાનું છે કે કયો પાક થયો છે, તેને કયું ખાતર આપવામાં આવે છે. તો એ પ્રમાણે તમારે માહિતી ભેગી કરીને એક અહેવાલ તૈયાર કરવાનો છે. તો ચાલો તમને અહેવાલ વિશે હજી વધારે માહિતી હું આપું. તો આપણી પર્યાવરણની ઝોપડીમાં એક અહેવાલ આપ્યો છે કે જે ધોરણ 5માં ભણતો વિદ્યાર્થી છે કે જે ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લે છે અને તેનો અહેવાલ આપણી સમક્ષ રજૂ કરે છે. તો ચાલો આપણે એ અહેવાલ જોઈએ અને એ પ્રમાણે તમારે પણ કોઈક વાડી અથવા ખેતરની મુલાકાત લઈને આ પ્રમાણેનો અહેવાલ તૈયાર કરવાનો છે. આપણે અહેવાલ જોઈએ. તો ચાલો આપણે અહેવાલ જોઈએ. ભાસ્કરભાઈની વાડી, ડહેરી ગામ. તો તેમાં તમે જોઈ શકો છો કે આ ભાસ્કરભાઈની વાડીનો અહેવાલ છે જે ડહેરી ગામમાં આવેલો છે. અમે દૂરથી નારિયેળના ઝાડ જોયા. બાપરે, એક નારિયેળના ઝાડ પર કેટલા બધા નારિયેળ! અમને લાગ્યું
કે તે બજારના મોઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોર અને ઘાસ પાથરેલું હતું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે બાળકો છે તેઓ ભાસ્કરભાઈની વાડીમાં ગયા હતા અને તેમણે દૂરથી નારિયેળીના ઝાડ જોયા અને નારિયેળીના ઝાડ પર આટલા બધા નારિયેળ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓને લાગ્યું કે આમાં ચોક્કસ રાસાયણિક ખાતર અથવા દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જઈને જુએ છે તો જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોર અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોર ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોર હતા. આવું કેમ થયું હશે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈ તો એમને એવું લાગ્યું કે આ જીવજંતુ ચોક્કસ ખાઈ ગયા હશે, અને કોઈક જગ્યાએ તો રંગબેરંગી પાંદડાવાળા છોડ પણ જોયા. તો તે એમ વિચારે છે કે ક્યાંક સુકાયેલી ડાળી છે તો ક્યાંક આટલા સરસ રંગબેરંગી છોડ છે. તો એવો વિચારે છે કે આવું કેમ થયું હશે. ભાસ્કરભાઈએ કહ્યું કે આ કોટનનો છોડ છે, તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદરા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે. તો તેઓ કહે છે કે આ એક કોટનનો છોડ છે કે જેના મૂળ ઊંડે સુધી જઈ શકતા નથી અને તેના પાંદરા કરમાવા લાગે ત્યારે તેઓને ખબર પડી જાય કે હા, આ છોડને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સૂકા પાંદરા, ઘાસ સડવાથી અને અરસિયાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અરસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું, અરસિયા જમીનની અંદરથી ખોંધા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી બને છે. તેના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બાળકો તો એવું સમજતા હતા કે આ ભાસ્કરભાઈ રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરતા હશે, પણ એવું નથી. આપણે જોયું કે તેઓ લીલા સૂકા પાંદરા, ઘાસ સડવાથી અને અરસિયાથી જમીનને ખૂબ સારી બનાવે છે. તમને ખબર છે અરસિયા જમીનને પોચી બનાવે છે? હા, અરસિયા ખેડૂતનો મિત્ર કહેવાય છે. તેઓ જમીનને અંદરથી ખોંડા કરે છે. એટલે આપણને ખબર હોય તો અરસિયા કેવા અંદરથી જમીનમાં અંદર ઘૂસી જતા હોય છે. જોયું છે તમે અરસિયો? હા, તો એને કારણે જમીન પોચી બને છે અને તેના મળથી પણ જમીન ફળદ્રુપ બને છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અરસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદરા વગેરે તે ખાડામાં નાખે છે. અરસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે. તો જુઓ, અહીં આપણને તો ખાતર બનાવતા પણ શીખવી દીધું કે પ્રવીણે શહેરમાં રહેતા તેના કાકા વિશે વાત કરી. તો બગીચામાં તેમણે એક ખાડો ખોદીને તેમાં અરસિયા રાખ્યા અને એ ખાડામાં રસોડામાં વધેલો ખોરાક હોય, શાકભાજી હોય, ફળોની છાલ કે પાંદરા હોય તો એ ખાડામાં નાખતા. તે અરસિયા આ બધી વસ્તુઓને ખોદી ખોદીને તેમાં કાણા પાડી પાડીને તેને ખાતરમાં રૂપાંતરિત કરે છે અને તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે, જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉકેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા! ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી અને કહે છે કે અહીં કેટલો સરસ વિકાસ થયેલો જોવા મળે છે કે બજારમાંથી ખાતર પણ લાવવું પડતું નથી અને તેમાં કોઈ પૈસાનો ખર્ચ પણ થતો નથી. મફતમાં જ ખાતર મળી રહે છે અને તે વાડીમાં ઉગેલા ફળો પણ તેઓએ ખાધા અને તેનો સ્વાદ તેઓને ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો અને આ પ્રકારની ખેતી વિશે જાણીને તેઓને ખૂબ મજા આવી.
હવે તમને ખબર છે કે આપણને જે આ અહેવાલ તૈયાર કરવામાં મદદ કરી છે તે જૂથના સભ્યો કોણ કોણ હતા? ચાલો આપણે તેઓના નામ જોઈએ. તો જુઓ, જૂથના સભ્યો પ્રફુલ, હંસા, કૃતિકા, ચિરાગ, પ્રવીણ અને તેઓ વર્ગ 5 કના વિદ્યાર્થીઓ હતા. તેઓએ આપણને ખૂબ જ સારી રીતે ખેતરનો અનુભવ કરાવ્યો. તો તમારે પણ આ રીતનો એક અહેવાલ તૈયાર કરવાનો છે. તો આપણે અહેવાલ જોયો તો તમારે બસ એ જ રીતે અહેવાલ તૈયાર કરવાનો છે. તમારી પાસે જો માહિતી હશે તો તમે આ રીતે અહેવાલ તૈયાર કરી શકશો અને આ અહેવાલ ચોક્કસ તમારે તૈયાર કરવાનો છે. તો હવે આપણે થોડા ચિત્રોની માહિતી લઈએ. કેવા ચિત્રો? તો એક ચિત્રમાં એવું આપ્યું છે કે એક વ્યક્તિ છે કે એક સ્ત્રી છે કે જે બાજરીના ગુંદા કાપી રહી છે. તો એક ખેતરનો પાક થયો ને. અને છેલ્લું ચિત્ર એવું આપ્યું છે કે એક સરસ મજાની થાળી છે જેમાં બાજરીનો રોટલો છે. હવે તમે વિચારો કે એક બાજરીનો ગુંદો હોય અને એક થાળીમાં બાજરીનો રોટલો હોય, તેની વચ્ચેના જે ચિત્રો છે તે આપણને શું કહેશે? તો એવા જ આપણે ચિત્રો જોઈએ. આ ચિત્રો જોઈએ અને તેના પરથી આપણે માહિતી લઈએ. તો ચાલો આપણે તે ચિત્રો જોઈએ. તો તમે અહીં ચિત્રો જોઈ શકો છો. તો જુઓ, એક નંબરનું ચિત્રમાં આપણે જોઈએ તો એક સ્ત્રી બાજરીના ડુંદા કાપી રહી છે. ત્યાર પછી જુઓ, તેને એક મોટા વાસણમાં તેને ખૂંટવા માટે રાખ્યું છે. ત્યાર પછી આપણે 3 નંબરમાં જોઈએ તો બાજરી દેખાઈ રહી છે અને 4 નંબરનું જોઈએ તો બાજરીને દળવામાં આવે છે. ત્યાર પછી એને 5 નંબરના ચિત્રમાં જોઈએ તો તેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તો એ લોટને બાંધી દીધો અને જુઓ કેટલા સરસ હાથથી રોટલા વણવામાં આવી રહ્યા છે. અને અહીં તમે જુઓ તો રોટલો કાચો તૈયાર થયો છે અને તેને એક તવી પર મૂકીને શેકવામાં આવે છે. અને છેલ્લા ચિત્રમાં જોઈએ ને તો કેટલા સરસ ઘીવાળા બાજરીના રોટલા આપણે જોઈ શકીએ છીએ. કોને ખાવાનું મન થઈ ગયું? હા, જો તમારા ઘરે પણ બાજરી હોય તો તમે પણ રોટલા ખાવાની કોશિશ કરજો. તો આપણે ચિત્રો જોયા અને મને તો ચિત્ર જોવાની ખૂબ મજા આવી. મને શું લાગ્યું ખબર છે? મને એવું લાગ્યું કે હું ખેતરમાં હતી અને ધીમે 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 પ્રોસેસિંગ થઈ અને સરસ મજાની થાળીમાં મને બાજરીનો રોટલો મળ્યો. તમને પણ એવું જ લાગ્યું હશે. લાગ્યું ને? કોને કોને લાગ્યું? અરે વાહ, તમે બધાને લાગ્યું. વેરી ગુડ. તમે બાજરીનો રોટલો ખાઈ લીધો? હા, ચાલો તો આપણે બાજરીનો રોટલો ખાઈએ. આ પ્રકરણમાં આપણે સરસ મજાનો રોટલો તૈયાર કર્યો ને. હા, શેનો રોટલો? હા, આપણે તો બીજથી શરૂઆત કરી હતી અને આપણે લાસ્ટમાં રોટલો લઈ આવ્યા. તો આ સફર તમને યાદ રહેશે. આ એક સફર હતો બીજનો અને ખેડૂતનો. તો આપણે પણ હવે સમજવું જોઈએ કે જમીનમાં આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તમે પણ જો ગામડે હો અને તમારા વડીલો હોય અને આ રીતનો ઉપયોગ કરતા હોય તો તેઓને પણ તમે સમજાવજો. આપણને ખબર પડી ગઈ કે રામજીભાઈથી લઈને પરેશભાઈ સુધી ખેતરની હાલત શું થઈ? ખરાબ થઈ ને? હા, તો તમે પણ એનો વિચાર કરજો. હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે.